ભુજના હાથસમા હમીરસર તળાવના કિનારે રૂપિયા 54.66 લાખના ખર્ચે નિર્માણ થનારા શ્રીજી પાર્કનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષા શ્રી ડોક્ટર નિમાબેન આચાર્યએ કર્યું હતું. સરકારની અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા પારેશ્વર ચોક ભુજ મધ્યે બનનારા આ કલ્ચરલ પાર્કને શ્રીજી પાર્કનું આ તકે નામકરણ કરતા અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું કે વિકાસની યાત્રા વણથંભી હોય છે, જેનાથી સરકાર લોક ભાગીદારી સાથે જનસહયોગથી જનસુવિધાઓ અને સુખના વિકાસના કામો આગળ વધારતી રહે છે. શ્રી જગતભાઈ વ્યાસે પારેશ્વર ચોક ખાતે નિર્માણ થનાર શ્રીજી પાર્કમાં ગ્રીન સ્પેસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, બાળકોના પ્લે પાર્ક, સિટીઝન બેઠક વ્યવસ્થા અને પ્રવાસી બેઠક આરા નિર્માણ વિશે માહિતી આપી હતી. આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી રેશ્માબેન ઝવેરી, નગરપાલિકાની વિવિધ કમિટીઓના ચેરમેન સર્વશ્રી કમલભાઈ ગઢવી, રાજેશભાઈ ગોર, મનુભા જાડેજા, ધીરેનભાઈ લાલન, હનીફભાઈ માંજોઠી, ઘનશ્યામભાઈ સી ઠક્કર, ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ, વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરો, નગરસેવકો, સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.